લાંબા સમયથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉત્તર દક્ષિણની વર્ચસ્વની લડાઈને કારણે અટકી પડેલી મેયરની નિમણૂકની પસંદગીના સસ્પેન્સનો અંત આવી ગયો. આખરે ગાંધીનગર મનપાના નવા મેયરની જાહેરાત કરી દેવામાં આવી છે. મીરાબેન પટેલ ગાંધીનગરના નવા મેયર બની ચૂક્યા છે. મીરાબેન પટેલ કોબા વોર્ડમાંથી જીતીને કોર્પોરેટર બન્યા હતા. કોર્પોરેટર બન્યા બાદ મીરાબેન પ્રદેશ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે હું ગાંધીનગરના સર્વાંગી વિકાસના અધૂરા કાર્યને પૂર્ણ કરીશ. સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી હતી, જેમાં ગૌરાંગભાઈ વ્યાસ, જશપાલસિંહ બિહોલા, છાયાબેન ત્રિવેદી, પોપટસિંહ ગોહિલ, તેજલબેન નાઈ, શૈલેષભાઈ પટેલ, શૈલાબેન ત્રિવેદી, ઉષાબેન ઠાકોર, કૈલાસબેન સુતરિયા, ભરતભાઈ ગોહિલ અને અલ્પાબેન પટેલ અને મીનાબેન સોલંકીનો સમાવેશ થાય છે. ત્યારે દંડક તરીકે સેજલબેન પરમારની નિમણૂક કરવામાં આવી છે. પક્ષના નેતા તરીકે અનિલસિંહ વાઘેલાની નિમણૂક કરાઈ. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ તથા ગાંધીનગરના સાંસદ એવા અમિતભાઈ શાહ સાહેબ, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા શ્રી આર પાટીલ સાહેબનું ખૂબ ખૂબ આભારી છું. જ્યારે મને પાર્ટીએ મેયર તરીકેની નિમણૂક કરી છે અને એ મેયર તરીકેની જવાબદારી આપી છે, ત્યારે હું આગળ પણ 2.5 વર્ષમાં હિતેશભાઈ મકવાણા મેયર હતા ત્યારે એમને પણ ખૂબ સારી કામગીરી કરી છે અને હવે 2.5 વર્ષની જમવા પાછળ પણ ગાંધીનગરનો સર્વાંગી વિકાસ કરીને 2.5 વર્ષમાં પહેલા ગામડા ભળ્યા નતા ત્યારે જે નવો વિસ્તાર ભળ્યો છે તેને પણ શહેરના જેટલી પ્રાયોરિટી આપી એના પણ અધૂરા કામ પૂરા કરીશું અને ગાંધીનગરનો સર્વાંગી વિકાસ કરીશું એ માટે હંમેશા સતત પ્રયત્નશીલ રહીશ. ભારતીય જનતા પાર્ટીના મારા સાથી કાઉન્સિલરો દરેકે જે જવાબદારી મને આપી છે એ જવાબદારી ખૂબ જ સારી રીતે અને એક થઈને નેક થઈને નિભાવીશું. જે આ જે શબ્દ છે અમારા મેયર સાહેબનો જ છે જૂના, અને એમણે પણ જેવી રીતે આખું તંત્ર 2.5 વર્ષ સુધી ચલાવ્યું છે એ જ રીતે અમે એના કરતાં પણ સરસ કરવાનો પ્રયત્ન અમે કરીશું. સાથે બીજી એક વાત ખાસ કે વર્કિંગ અનુભવની અંદર મને જે માર્ગદર્શનની ટીમ આ લોકોએ આપી છે એ ખૂબ જ સરસ છે અને અમારા લોકોનું ટ્યુનિંગ લઈને અમે લોકો ખૂબ જ સારું કામ કરી શકીશું. પ્રાયોરિટીમાં શું રહેશે? પ્રાયોરિટીમાં પ્રાથમિક જરૂરિયાત રહેશે. અમુક જગ્યાએ હજુ નાની મોટી પ્રાથમિક જરૂરિયાતોની જે જરૂર છે એને અમે ફર્સ્ટ પ્રાયોરિટી આપીશું.